સુરતના અડાજણ ગેલ ટાવરની સામે કેદારધામ સોસાયટી ઘર નંબર સાતસો ચારમાં રહેતા સાહીઠ વર્ષીય નવીનચંદ્ર મનસુખલાલ માધુ મૈધરપુરા હીરા બજાર જડાખાડીના નાકા પર આવેલા રંગરેશ ટાવર બીના પહેલાં માળે ઓફિસ નંબર એમ બી ઓબ્લિક ત્રણમાં આવેલી ધારા આંગણિયા પેઢીમાં છેલ્લા છ વર્ષથી ડિલિવરી મેન તરીકે નોકરી કરે છે પેઢીમાં દિવસના અંતે વધતી સિલ્ક રકમ રોજ ઘરે લઈ જતા અને ઉઘડતા દિવસે પેઢીએ લાવતા નવીન ચંદ્ર ગત શનિવારે વધેલા રૂપિયા બે લાખ આજે સવારે એક થેલીમાં લઈ ઘરેથી રિક્ષામાં બેસી ભાગત ચાર રસ્તા તરફ આવ્યા હતા ત્યાંથી તે ચાલતા ચાલતા ઓફિસે જતા હતા ત્યારે એકાદ વાગ્યાના અરસામાં પેઢીની સામે જ પાછળથી એક યુવાન આવ્યો હતો અને નવીનચંદ્રના હાથમાંથી રોકડ ભરેલો થેલો જુટવવાનો પ્રયાસ કર્યો હતો જોકે નવીન ચંદ્રએ ઠેલો છોડ્યો ન હતો અને પકડી રાખી બુમાબુમ કરતા તે યુવાને કમરના ભાગેથી છરો કાઢી બતાવ્યો હતો પરંતુ નવીનચંદ્રએ તેનો હાથ પકડી ફરી બુમાબુમ કરતા એકત્ર થયેલા લોકોએ તેલ લૂંટાણુંને પકડી પાડ્યો હતો બનાવની જાણ થતાં મૈધરપુરા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને ઝડપાયેલા યુવાનને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેની ઓળખ બસીર ઉમર શાહ શેખ તરીકે થઈ હતી બસીરે વધુમાં કબૂલ્યું હતું કે તેને પૈસાની જરૂર હોય તેણે સુરતમાં રહેતા મિત્રો કેતન પરસોત્તમભાઈ વિપુલ ઉર્ફે લાલો બાવાજી રમેશ ગીરી ઉદય અને અન્ય એક સાથે મળી આંગણિયા પેઢીના કર્મચારીને લૂંટવાની યોજના બનાવી હતી બનાવ અંગે મહીધરપુરા પોલીસે નવીનચંદ્રની ફરિયાદના આધારે ગુનો નોંધી અન્ય લૂંટાણુઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ દિવ્યાંગની સુરત